સુરતની પાલ પોલીસે ઘાતક હથિયારો બતાવી હોટલ માલિક અને તેના ભાગીદારના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે આરોપીઓને ઝડપી પાડી ઘાતક હથિયારો કબજે કર્યા છે. ફોન ન ઉપાડવાની બાબતે ધમકી આપી મારામારી કરી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા છે, ત્યારે સુરતના પાલ પોલીસ મથકમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો. સુરતના ગૌરવપથ રોડ પર પાલ ખાતે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ગોવિંદભાઈ શંકર સ્ટાર વર્લ્ડ શોપિંગમાં SS પેલેસના નામે હોટેલ ચલાવે છે. લાલજીભાઈ પોતાના ભાગીદાર જીલ મનસુખભાઈ પાનસેરિયા સાથે હોટેલ ચલાવે છે. ત્યારે 3 મહિના પહેલા લાલજીભાઈની પાર્થ સરોલા મારફતે હિતેશ મનુભાઈ રાઠોડ અને કેતન અનુભાઈ સરોલા સાથે મુલાકાત થઈ હતી. ત્યારે તારીખ 23/5/2024 રોજ હું અને મારા ભાગીદાર જીલભાઈના મોટાભાઈ પરમેશભાઈ મોટા વરાછા ગયા અને ત્યાંથી અમે રાતના આશરે 12 વાગે પરત અમારી હોટલ પર આવ્યા અને હું રિસેપ્શન પર બેઠો હતો. તે દરમિયાન રાતના 1:30 વાગ્યાના સુમારે હિતેશભાઈ મનુભાઈ રાઠોડ અને કેતન સરોલા અને તેમની સાથે પલ્લુ અમારી હોટલ પર આવ્યા અને ત્યારબાદ આ હિતેશ તથા કેતન જીલને કહેવા લાગ્યા કે કેમ તમને બહુ હવા આવી ગઈ છે કે શું, કેમ તમે અમારો ફોન નથી ઉપાડતા, તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા. જેથી મેં તેઓને એવું કેમ બોલો છો તેમ કહી ટોકતા હિતેશ અને કેતન મારા પર ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની પાસે રહેલ છરો બતાવી ઢિક્કા મૂકીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કેતન સારોલા અને હિતેશ ઉર્ફે હિતો મનુભાઈ રાઠોડને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 છરા પણ કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં કેતન સરોલા વિરુદ્ધ કામરેજ અને પૂણા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે, જ્યારે આરોપી હિતેશ ઉર્ફે હિતો રાઠોડ વિરુદ્ધ 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.